કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેના સૂત્રો મેળવ્યા હતા, જ્યાં ઈ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા, -13.8 ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આનું આ સૂત્ર છે, ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ આપણે જૂલ એકમમાં મેળવવું હોય તો આપણે શું કરતા હતા, ઈ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ રીડબર્ગ અચળાંક ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. એ વેલ્યુ કેમાં મળશે, જૂલ એકમમાં મળશે, જ્યાં રીડબર અચળાંકની વેલ્યુ હતી 2.18×10⁻¹ જૂલ. બરાબર, એટલે આગળના લેક્ચરમાં આપણે રીડબર અચળાંકની વેલ્યુ શું હોય અને એના આધારે જૂલમાં વેલ્યુ કઈ રીતે મળે તે જોયું, અને હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષા, બીજી કક્ષા, એવી રીતે પાંચમી કક્ષા, ઇન્ફાઇનાઇટ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય તે એક ક્વેશ્ચન જોયો હતો. એક ક્વેશ્ચન બહુ આઈએમપી છે, એ ક્વેશ્ચનની વેલ્યુ જો તમને યાદ રહી જાય તો હાઇડ્રોજન જેવા જ્યારે અન્ય પરમાણુ માટે તમને ક્વેશ્ચન પૂછે તો માત્ર ઝેડની વેલ્યુ બદલે બીજી બધી વેલ્યુ તો ફિક્સ રહેવાની છે. બરાબર, એટલે ઝેડ સ્ક્વેર વડે માત્ર શું કરવાનું રહે, ગુણવાના રહેશે. બરાબર, એ તમને મેં આગળ કીધું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન જોવાનો છે તે છે, બોહરના નમૂનાથી હાઇડ્રોજન વર્ણપટ સમજાવો. શું કરવાનું છે, બોહરના નમૂના પરથી હાઇડ્રોજન વર્ણપટ સમજાવવાનો છે. આમાં પણ કાંઈ નથી, માત્ર સૂત્રો વિશેની અમુક માહિતી છે જે આપણને સૂત્રો દ્વારા યાદ રાખવી પડશે. હવે જો, હવે જ્યારે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ ત્યારે હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય ને, હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય અને એ ક્યાં હશે, તો કે પહેલી કક્ષામાં રહેલો હોય. માનો કે અહીં એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા, એમાં એક ઇલેક્ટ્રોન છે. હવે શું થાય, હવે જ્યારે હાઇડ્રોજન પરમાણુને હાઈ વોલ્ટેજ આપવામાં આવે, બોહરે જે હાઇડ્રોજન પરમાણુનો નમૂનો રજૂ કર્યો હતો એમાં પ્રયોગ એ જ કર્યો હતો કે શૂન્ય અવકાશ નળી લીધી, તેમાં હાઇડ્રોજન વાયુ ભરી દીધો અને હાઈ વોલ્ટેજ આપવામાં આવ્યો. તો પહેલાં તો અણુનું રૂપાંતર કેમ થયું, તો કે વિભાજન થયેલા પરમાણુમાં, અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ક્યાં ગયા, ઉત્તેજિત અવસ્થામાં આવ્યા. એટલે કે આ ઇલેક્ટ્રોનને જ્યારે ઉર્જા આપવામાં આવે હાઈ વોલ્ટેજ, અથવા તો એચના સ્વરૂપમાં ઉર્જા આપી એમ પણ ધારી શકાય, કારણ કે ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, એચ ઇન્ટુ ન્યુ. ખ્યાલ છે, આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપી, બરાબર, કયા સ્વરૂપમાં, એચના સ્વરૂપમાં આપી, અથવા તો તમે એને વોલ્ટેજ આપો છો, અથવા તો એની ઉપર પ્રકાશ આપાત કરો છો. હવે થાય છે શું, જુઓ તો જ્યારે એચની જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળશે ત્યારે એ ભૂમિ અવસ્થામાં નહીં રહે, તે ભૂમિ અવસ્થામાંથી એન ઇઝ ઇક્વલ ટુ ટુ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ પામે. ઇલેક્ટ્રોન અહીંયાથી ક્યાં આવ્યો જશે, ઉત્તેજિત અવસ્થામાં આવશે. બરાબર, આ કઈ અવસ્થા થઈ ગઈ, પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે પહેલી કક્ષાને આપણે ભૂમિ અવસ્થા કહીએ છીએ, જ્યારે બીજી કક્ષાને આપણે કેવી કહીએ છીએ, ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર છે, પહેલાં શું થયું, તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોન એચન્યુ જેટલી ઉર્જાનું શોષણ કર્યું એટલે ઉર્જા વધી. હવે જો એ પહેલી કક્ષામાં રહી શકતો નથી, કારણ કે માનો કે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો પહેલી કક્ષાની ઉર્જા આપણે ઈ વન કહીએ કે 5 જૂલ છે, કેટલી છે, 5 જૂલ. અહીંયા તમે ઉર્જા આપો છો બીજી 5 જૂલ, આ બીજી કક્ષાની ઉર્જા છે ઈ ટુ, એ 10 જૂલ છે, કેટલી છે, 10 જૂલ. હવે તમે અહીંયાથી +5 જૂલ જેટલી ફોટોન સ્વરૂપે ઉર્જા આપો છો તો ઇલેક્ટ્રોન છે ને બીજી 5 જૂલ ઉર્જા મળે, એટલે ટોટલ 10 જૂલ થઈ જાય. હવે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ન રહી શકે, કારણ કે પહેલી કક્ષામાં માત્ર એવા જ ઇલેક્ટ્રોન રહી શકે કે જેની ઉર્જા 5 જૂલ હોય. હવે તો 5 જૂલ વધારે મળે એટલે 10 જૂલ થઈ, એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી શું થાય, જમ્પ થઈને બીજી કક્ષામાં આવે કે જેની ઉર્જા કેટલી હોય, 10 જૂલ હોય. આ વેલ્યુ સમજ માટે મૂકેલી છે. બરાબર, હવે જો શું થાય, આના માટે આપણે જોઈએ તો રેડબર્ગ માટેનું એક આપણે સૂત્ર ધાર્યું હતું કે એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે રીડબર્ગ અચળાંક આવતો એવું સૂત્ર કહ્યું, ઈ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ રીડબર્ગ અચળાંક ઇન્ટુ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર, જ્યાં આર ઓફ એચ શું છે, રીડબર્ગ અચળાંક એની વેલ્યુ કેટલી છે, તો કે 2.18×10⁻¹ જૂલ. યાદ છે તમને, બરાબર, આ સૂત્ર તમને ખ્યાલ હોવું
हवे जो हवे तमने एम पूछू कि पहली कक्षा में रहेला इलेक्ट्रॉन नी ऊर्जा जूल एकम में मेळो तो आ सूत्र ज मूकवू पड़े कारण के जूल एकम में मळे तो आपणे स्टार्ट करिए जो आ पहली कक्षा में रहेला इलेक्ट्रॉन नी ऊर्जा ई ऑफ वन शू थी जाए तो कि माइनस रिडबर्ग अचला इंटू झेड स्क्वेर अँ जो हाइड्रोजन की बात है तो हाइड्रोजन माटे झेड नी वेल्यू केटली होय भाई तो कि एक तो कहीं एक नो वर्ग एटले एक थवानो छे तो अंश में शू आ एक भांजेलू शू आ पहली कक्षा है कई कक्षा से पहली कक्षा तो आप अँ लखी नाखी जो एन वन कक्षा लखी एन शू थे स्क्वेर लखाई आ रीत बराबर अँ कक्षा क्रम एन वन एट्ले कि पहली कक्षा अपने धारी लीधी हवे जो हवे इलेक्ट्रॉन से बीजी कक्षा में जाए जरा ऊर्जा के लिए थे तो कि ई टू ई टू इज इक्वल टू शू थे रिडबर्ग अचळांक गुण्या एक भाग्या एन टू नो स्क्वेर तो हूँ तमने एम कहूँ कि पहली कक्षा ने बीजी कक्षा वच्चे ऊर्जा तफावत शू हो तो आप शू लखशू कि डेल्टा ई इज इक्वल टू ई टू माइनस ई वन लखाई आ रीत बीजी कक्षा में पहली कक्षा की ऊर्जा ने बात कर दीए हवे जो आप एम धारी लीए कि पहली कक्षा से प्रारंभिक कक्षा है और बीजी कक्षा से अंतिम कक्षा है तो पहली कक्षा माटे इंग्लिश में वर्ड वपराय आई इनिशियल अने अंतिम कक्षा माटे वर्ड वपराय फाइनल एटले एफ तो पहली कक्षा की ऊर्जा बराबर एने आपणे ई ऑफ आई कही दी एक काम करिए पहला अलग थी लखी एन इज इक्वल टू वन तो आपणे कही कही प्रथम कक्षा बराबर प्रथम कक्षा ने माटे आपणे इनिशियल शब्द वापरीए प्रारंभिक तो आप शू कहूँ एन ऑफ आई तो ऊर्जा के लिए थे तो कि ई ऑफ आई एवं ज रीते एन इज इक्वल टू टू ए फाइनल अथवा तो अंतिम कक्षा हो बराबर तो एना शू वापरशू एन ऑफ एफ फाइनल कक्षा थी तो ऊर्जा के लिए ई ऑफ एफ तो एक काम करिए जो अँ ई वन है बराबर एनी जगह शू आ एन ऑफ आई ई टू बराबर शू एन ऑफ एफ तो आप मूकी दी तो शू थे जो डेल्टा ई इज इक्वल टू ई टू इज इक्वल टू शू थे तो कि ई ऑफ फाइनल कक्षा ई ऑफ इनिशियल एट प्रारंभिक कक्षा बराबर अंतिम कक्षा थी या कई थी प्रारंभिक कक्षा थी हवे जो ई ऑफ एफ मैं शू लखाए जो आ पहली कक्षा मैं शू लखी से ई वन एनी जगह आप शू लिखू इनिशियल एट पहली कक्षा ई ऑफ एफ एट फाइनल एट के आ बीजी कक्षा माटे आपणे शू लखीए छे ई ऑफ एफ बराबर तो जो तो ई ऑफ वन नी जगह आपणे शू लखी शकाय ई ऑफ आई तो एना माटे अहीं शू लखाय एन ऑफ आई अने ई ऑफ टू माटे शू लखाय फाइनल तो अहीं शू थशे फाइनल तो आ वेल्यू आपणे मूकी दईए जो शू थाय फाइनल कक्षानी ऊर्जा इज इक्वल टू शू थशे जो तो माइनस रिडबर्ग अचळांक गुण्या एक भाग्या एन स्क्वेर फाइनल कक्षा माइनस काउंस में लिखिए ई ऑफ आई नी वेल्यू केटली थी माइनस रिडबर्ग अचळांक गुण्या एकना छेद में एन ऑफ आई एनो स्क्वेर आ बे वेल्यू मूकी दी थी आपणे बराबर हवे जो माइनस माइनस प्लस थाय तो आपणे अहीं सीधू मूकी दईए छे माइनस माइनस शू लखाय प्लस आ रीते लखी हवे एक काम करिए जो बे पद मळ्या आ पेलू पद छे ऋण छे अने बीजू पद छे केवू छे धन धन पद ने हूँ आग लई लू ऋण पद ने पाछळ लई लू तो शू थाय पेलू पद धन आवशे रिडबर्ग अचळांक गुण्या एकना छेद में एन इनिशियल एनो स्क्वेर ऋणवाड़ू पर लखीए रिडबर्ग अचळांक गुण्या एकना छेद में कई कक्षा आवशे फाइनल कक्षा एनो स्क्वेर हवे जो तो आमां कई कॉमन तमने देखाय छे तो कि आ पेलू पद अने आ बीजू पद एम रिडबर्ग अचळांक से बे में कॉमन है तो बार काढ़ी नाखो तो शू थे जो रिडबर्ग अचळांक अंदर शू हो एकना छेद में एन ऑफ आई एनो स्क्वेर माइनस एकना छेद में एन ऑफ एफ एनो स्क्वेर बराबर आ कोना बराबर आवशे तो कि डेल्टा ई बराबर आ तो ऊर्जा में थतो तफावत ए तमे आ सूत्रनी मदद थी मेळवी शको रिडबर्ग अचळांकनी वेल्यू तमने ख्याल छे बराबर रिडबर्ग अचळांकनी वेल्यू शू थाय ए तमारे मूकी देवानी रिडबर्ग अचळांकनी वेल्यू आपणे मूकी दईए जो सूत्र शू बने डेल्टा ई
इज इक्वल टू 2.18 गुणिया 10^-18 एकना छेदमा एनो फाय एनो स्क्वेर माइनस एकना छेदमा एनो फेर एनो स्क्वेर बराबर। तो आ नवं सूत्र तमने मळी गयुं के बे कक्षको वच्चेनो ऊर्जा तफावत जूल एकममां मेळवो होय तो तमे आ सूत्रनी मददथी मेळवी शको बराबर। आ सूत्र तमने ख्याल होवो जोईए, સાવ ઇઝી છે બરાબર। આ સૂત્ર સીધું યાદ રાખો તો પણ કાંઈ વાંધો નથી, આ થિયરી કાંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ નવું સૂત્ર તમારી પાસે આવી ગયું કે જ્યારે કોઈ પણ બે કક્ષકો વચ્ચે ઉર્જા તફાવત પૂછે કે ડેલ્ટા ઈ શું થાય, શું ક્વેશ્ચન છે, પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચેનો ઉર્જા તફાવત જૂલ એકમમાં પૂછેલો હોય તો આ સૂત્ર તમે મૂકો તો ઇઝીલી ખ્યાલ આવી જશે બરાબર। એવી રીતે તમને એમ કીધું હોય કે બીજી અને ત્રીજી કક્ષા વચ્ચેનો ઉર્જા તફાવત મેળવો તો પણ તમને ખ્યાલ આવી જાય, કેમ કે બીજી કક્ષા છે ઇનિશિયલ થઈ જાય, ત્રીજી કક્ષા છે કઈ થઈ જાય, ફાઇનલ કક્ષા થશે। એટલે પ્રારંભિક કક્ષા કઈ છે અને અંતિમ કક્ષા કઈ છે એ તમને ખબર હોવી જોઈએ, જ્યાં એનો ફાય એટલે કેવી કહેવાય તો કે પ્રારંભિક બરોબર અથવા તો પ્રથમ કક્ષા બરોબર, અને એનો ફેફ એટલે કે અંતિમ ફાઇનલ કહેવાય, કેવી કહેવાય, અંતિમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે બરાબર। કોઈ પણ બે ઉર્જા સ્તર વચ્ચેનો ક્વેશ્ચન પૂછી શકે, જો આને તમે બીજો ક્રમ આપો ને આને પાંચમો ક્રમ આપો તો આ તમારા માટે પ્રારંભિક થઈ ગઈ, આ તમારા માટે કઈ થઈ ગઈ, અંતિમ। આની વચ્ચેનો ઉર્જા તફાવત પૂછે તો તમારું સૂત્ર શું બની જાય, જો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ફાઈ માઇનસ ઈ ટુ, ખ્યાલ આવે છે। ઈ ફાઈ એટલે શું છે તો કે આ ફાઇનલ કક્ષા થઈ અને આ કઈ થઈ ગઈ, ઇનિશિયલ કક્ષા થશે। આ સૂત્ર તમે એક યાદ રાખજો, આઈએમપી અલગ અલગ સૂત્રો ઘણા બધા આપણે તાર્યા છે બરાબર, એમાંથી આ નવું સૂત્ર આવ્યું જે તમારે યાદ રાખવાનું છે। હવે બે કક્ષકો વચ્ચેનો ઉર્જા તફાવત ડેલ્ટા ઈ તમને મળી જાય તો નવો ક્વેશ્ચન એવો પણ પૂછે કે તેની આવૃત્તિ શું હોય બરાબર। તો હવે જો અહીંયા ધ્યાન રાખો, તમને બે કક્ષા આપેલી છે, આ પહેલી કક્ષા આ બીજી કક્ષા બરાબર। ઇલેક્ટ્રોન છે અત્યારે પહેલી કક્ષામાં છે બરાબર, ઇલેક્ટ્રોન માનો કે અહીંયા પહેલી કક્ષામાં છે અને તમે ધારી લો ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં છે, પહેલી કક્ષામાં છે। હવે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને ક્યાં આવશે, બીજી કક્ષામાં આવશે, એન ઇઝ ઇક્વલ ટુ ટુ। હવે ઇલેક્ટ્રોન એમને તો ઉત્તેજિત થવાનો નથી, તમારે ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા આપવી પડશે ને। તો આપણે ધારી લઈએ, જો આને કંઈક ફોટોન સ્વરૂપે ઉર્જા મળે છે બરાબર, કેટલી ઉર્જા મળે છે તો કે એચ ન્યૂ જેટલી ઉર્જા મળે છે, કારણ કે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખાય, એચ ન્યૂ બરાબર। હવે જુઓ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા ધારી લઈએ, પહેલી કક્ષામાં એની ઉર્જા છે 5 જૂલ છે, કેટલી છે 5 જૂલ। હવે જ્યારે એચ ન્યૂ જેટલી એને ઉર્જા આપવામાં આવી બરાબર, અહીંયા પ્લસ આવશે ને આપેલી છે, ત્યારે એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં અહીંયા ગયો, ત્યારે ધારી લઈએ કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન પહોંચે છે ત્યારે તેની ઉર્જા 10 જૂલ થઈ, તો તમે મને આમાં આન્સર આપી શકો કે અહીંયા તમે ઉર્જા કેટલી આપી હશે? તો અહીંયા આન્સર શું આવે કે અહીંયા ઇલેક્ટ્રોનને 5 જૂલ જેટલી ઉર્જા એચ ન્યૂ સ્વરૂપે આપેલી હોય બરાબર। હવે આને ને આપણે રિવર્સમાં કરીએ કે ઇલેક્ટ્રોન છે લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં તો રહી શકતો નથી, એટલે પાછો ક્યાં આવશે, ભૂમિ અવસ્થામાં આવે, ભૂમિ અવસ્થામાં આવે એટલે પાછી ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થઈ જાય, 5 જૂલ થઈ જાય, હતી કેટલી 10 જૂલ, એનો મિનિંગ એમ કે પાછી 5 જૂલ જેટલી ઉર્જાનું શું કરી નાખે, ઉત્સર્જન કરી નાખે બરાબર। તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે આની વચ્ચેનો ઉર્જા તફાવત શું હોય, તો જો પહેલી કક્ષાની ઉર્જા છે E1 5 જૂલ અને બીજી કક્ષાની ઉર્જા છે E2 10 જૂલ, તો તેની વચ્ચેનો ઉર્જા તફાવત ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો, E2 માઇનસ E1 લખાય, E2ની વેલ્યુ કેટલી છે તો કે 10 જૂલ, E1ની વેલ્યુ કેટલી છે 5 જૂલ, તો વળી કેટલી 5 જૂલ। તો આ 5 જૂલ છે શું છે, જો આ 5 પ્રકાશની આવૃત્તિ એચની બરાબર, તો 5 જૂલ એ શું થઈ ગયું, ડેલ્ટા ઈ એટલે કે ઉર્જા તફાવત। તો તમે એમ પણ લખી શકો ને આ શું છે, આ 5 જૂલ જેટલી એચની જેટલી આવૃત્તિનું શું કર્યું છે, આપાત કરેલી છે। તો એક નવું સૂત્ર બની જાય, જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ઉર્જા તફાવત ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચની લખી શકો બરાબર,
ઘણી વાર આપણને એવો પ્રશ્ન થાય સર ઈ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ લખાય, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ થોડું લખાય, તો આ એચ ન્યુ સી શું છે? તો કે પહેલી અને બીજી કક્ષા વચ્ચે ઉર્જા તફાવત છે, બરાબર. કેટલું આ તમને ખ્યાલ આવી જશે. જો 5 જૂલ છે, ઉર્જા કયા સ્વરૂપે આપી હતી? એચ ન્યુ સ્વરૂપે આપી હતી. અહીં આપણો આન્સર 5 જૂલ જ આવતો હતો ને, તો આ 5 જૂલ ઉર્જા સી શું છે? એચ ન્યુ જ છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આ જે 5 જૂલ છે એ ઉર્જા એચ ન્યુ જ છે, બરાબર. એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એચ ન્યુ લખાશે. હવે જો આના ઉપરથી તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે આવૃત્તિ મેળવો, તો હવે તમે શું કરો? તો કે ન્યુને સૂત્ર ન કરતા બનાવો, ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો એચ આના છેદમાં જાય, ડેલ્ટા ઈ અપોન એચ. ડેલ્ટા ઈનું સૂત્ર તો હજી આપણે હમણાં જ મેળવ્યું. ડેલ્ટા ઈનું સૂત્ર શું હતું? કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક કાઉન્સમાં 1/2 ઇનિશિયલ કક્ષાનો સ્ક્વેર છેદમાં ફાઇનલ કક્ષાનો સ્ક્વેર. યાદ છે? તો ડેલ્ટા ઈની વેલ્યુ અહીંયા સૂત્રમાં હું મૂકી દઉં છું, એને ભાંગ્યા શું આવશે? એચ. અહીંયા રીડબર્ગ અચળાંક છે, તો ડેલ્ટા ઈની વેલ્યુ હું મૂકું છું. જો ડેલ્ટા ઈની વેલ્યુ મૂકી દઉં, શું છે? રીડબર્ગ અચળાંક ગુણ્યા 1/2 ઇનિશિયલ કક્ષાની કક્ષાની સ્ક્વેર છેદમાં ફાઇનલ કક્ષા એનો સ્ક્વેર છેદમાં એચ. તો આના છેદમાં એચ આવી જશે, બરાબર. વેલ્યુ મૂકી દઈએ, જો રીડબર્ગ અચળાંકની વેલ્યુ શું હોય? રીડબર્ગ અચળાંકની વેલ્યુ આપણે લખતા હતા, શું લખતા હતા? જો 2.18 × 10⁻¹⁸ જૂલ છેદમાં શું આવશે? જો તો એચ આવે. એચ એટલે પ્લાન્ક અચળાંક, 6.626 × 10⁻³૪ જૂલ ઇન્ટુ સેકન્ડ. વધ્યું શું? ગુણાકારમાં ખૂબ જ છે, 1/2 ni² / 1/2 nf² તો 2.18 × 6.626 કરશો, 10⁻³૪ ઉપર જશે, બરાબર. આનું સાદુરૂપ તમારે જાતે આપવાનું. અહીંયાથી શું શું ઝૂલ ઝૂલ જશે, અહીંયા શું વધશે? સેકન્ડ તો અહીંયા એમનું વધશે ને, બરાબર. એટલે 2.18 × 6.626 કરો, 10⁻¹⁸ − 34 ઉપર જાય એટલે +34 થાય. એનું સાદુરૂપ આપો અને પોઈન્ટમાં જે આગળ અથવા પાછળ થતું હોય એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરશો, એટલે આન્સર શું આવશે? જો 3.29 × 10⁻¹⁵ 3.29 × 10⁻¹⁵ આ સેકન્ડ હશે ઉપર જશે ને, એટલે કેવો થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. પણ આ એકમને હું છેલ્લે લખું, તો બીજું વધ્યું શું? 1/ni² / 1/ni² સેકન્ડ ઇન્વર્સ. જો આવૃત્તિ છે સેકન્ડ ઇન્વર્સમાં જ માપીએ છીએ, અથવા તો આપણે શું બોલીએ છીએ? હર્ટ્ઝ એકમમાં મપાય, બરાબર. આ તમને ખ્યાલ આવી ગયો. તો આ નવું સૂત્ર મળી ગયું, જ્યાં શું લખશો? જ્યાં nφ એ પ્રારંભિક કક્ષા છે, એ તો આગળ જોઈ ગયા છીએ. nφ એ કઈ કક્ષા છે? અંતિમ કક્ષા છે, બરાબર. આ બંને શું છે? એક પ્રારંભિક કક્ષા છે અને બીજી કઈ થઈ ગઈ? અંતિમ કક્ષા થઈ ગઈ. તો કોઈ પણ બે કક્ષકો વચ્ચે આવૃત્તિ કેટલી આપેલી હોય, બરાબર, કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, તેના માટે આ સૂત્ર તમે ઉપયોગ કરશો તો તમને આવૃત્તિ વિશેનો ખ્યાલ આવશે. તો આ નવું સૂત્ર મળી ગયું, જો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. આ જે સૂત્ર થાય તમારે યાદ રાખવું પડશે, નહીંતર આ સૂત્ર યાદ રાખો તો પણ વાંધો નથી. જો વેલ્યુ અત્યારે મૂકો નહીં તો પણ ચાલે, બરાબર. પછી તમારે મૂકી દેવાની જાતે, બરાબર. ડેલ્ટા ઈની વેલ્યુ તમને ખ્યાલ જ છે, બરાબર. અને છેદમાં એચ પ્લાન્ક અચળાંક પણ તમને ખબર છે, એટલે મેઇન સૂત્ર તો આ જ છે તમારું, બરાબર. પણ આમાં બધી વેલ્યુ મૂકવીને એમાં સમય બગાડો, એના કરતાં ડાયરેક્ટ તમે આ યાદ રાખી લો, તો ખાલી અહીંયા પ્રારંભિક કક્ષા અને અંતિમ કક્ષા એની કિંમત જ મૂકવાની રહે, બીજું કાંઈ મૂકવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી આપણે એક નવું સૂત્ર જોઈએ, વર્ણપટ રેખાની તરંગ સંખ્યા. તરંગ સંખ્યા કઈ રીતે મેળવી શકાય? કોઈ પણ તમને એક્ઝામ્પલ આપ્યો ને એમાં તરંગ સંખ્યા પૂછી હોય, તો તરંગ સંખ્યાને આપણે શું બોલીએ છીએ? ન્યૂ બાર. તરંગ સંખ્યા છે એ તરંગ લંબાઈના વ્યસ પ્રમાણમાં હોય, બરાબર. r × z² 1/ni² − 1/nf² આ સૂત્ર ઉપરથી કોઈ પણ એક્ઝામ્પલમાં તમને કોઈ પણ વર્ણપટની રેખાની તરંગ સંખ્યા પૂછી હોય તો મેળવી શકાય.
જ્યાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે જે તે તત્વનો જે પરમાણુ ક્રમાંક હોય એ ઝેડ થઈ જાય, એ મૂકી દઈએ. જ્યાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું હોય તો કે પરમાણુ ક્રમાંક. બીજું એન ઓફ આઈ એટલે પ્રારંભિક કક્ષા, એન ઓફ એફ એટલે એન ઓફ આઈ એટલે પ્રારંભિક કક્ષા, અને એન ઓફ એફ એટલે કે ફાઇનલ અંતિમ કક્ષા છે, બરોબર. બીજું શું, જો આરની વેલ્યુ ફિક્સ હોય, આરની વેલ્યુ છે 1.096×10^5 સેન્ટીમીટર ઇન્વર્સ. 1.096 એ નિયર અબાઉટ 1 જ લખાય તો હું 1 લખતો નથી, તો હજુ શું 10^5 સેન્ટીમીટર ઇન્વર્સ. ઘણી વખત મીટર ઇન્વર્સમાં વેલ્યુ પણ આપી હોય તો 10^5ની જગ્યાએ કેટલા થાય 10^7 મીટર ઇન્વર્સ. તો આ સૂત્રની મદદથી તમે કોઈ પણ વર્ણપટની રેખાની તરંગ સંખ્યા મેળવી શકશો. બીજું તમે તરંગ લંબાઈ પણ મેળવી શકો છો. આનું વ્યસ્ત કરી નાખો તો તમને શું મળી જાય, તરંગ લંબાઈ મળી જાય. તો લેમડા તમે ઉપર લઈ લો તો આખી સાઈડ જે જમણી સાઈડ છે એ આખી કેવી થઈ જશે, વ્યસ્ત થશે. એટલે આ સૂત્રનો ઉપયોગ હજી આવશે, બરાબર. અલગ અલગ શ્રેણીઓ માટે જે રેખાઓ છે એની તરંગ લંબાઈ મેળવવાના ક્વેશ્ચન આવશે ત્યારે આ સૂત્ર ખૂબ આઈએમપી બનશે. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. આ સૂત્રની સાબિતી પણ છે, પણ એ સૂત્રની સાબિતીમાં આપણે જતા નથી, બરાબર. કારણ કે લેમડાની વેલ્યુ શું થાય આપણે મૂકીએ, બરાબર. અલગ અલગ વેલ્યુ મૂકીએ, એમાં ન્યૂ આવશે, સીની વેલ્યુ આવશે. જો આ રીતે કંઈક આવે કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ આપણે 1/λ લખીએ છીએ, પણ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય, ન્યૂ ઇન્ટુ લેમડા લખાય ને, પ્રકાશનો વેગ ન્યૂ ઇન્ટુ લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખાય, લેમડા ઇઝ ઇક્વલ ટુ લખાય કે સી અપોન ન્યૂ. તો લેમડાની જગ્યાએ જો આ લેમડાની વેલ્યુ મૂકી દઈએ આ સમીકરણમાં તો શું થાય, 1/ લેમડા, લેમડાની વેલ્યુ થાય સી અપોન ન્યૂ, ન્યૂ ઉપર જાય એટલે ન્યૂ અપોન સી. તો ન્યૂની વેલ્યુ હમણાં આગળ આપણે સૂત્રમાં મેળવેલી જ છે, એ તમારે મૂકવી પડે. છેદમાં શું આવે, પ્રકાશનો વેગ 3×10^8 મીટર પર સેકન્ડ. એટલે આ બધી વેલ્યુ મૂકો ને છેલ્લે આ જ આન્સર આવવાનો છે, બરાબર. આર છે એ પણ શું, એક પ્રકારનો રીડબર્ગ અચળાંક જ છે. એટલે આ વેલ્યુ પણ તમારે યાદ રાખવી પડશે. એટલે આ સૂત્રની તારવણીમાં જતા નથી. તમારે તારવું હોય તો તારો, જો આની પછી જો લેમડાની વેલ્યુ એમાં મૂકી દો એટલે આ મળશે, આના ઉપરથી આ મળે. ન્યૂની વેલ્યુ મેં આગળ મેળવી છે એ મૂકી દેવાની, સીની વેલ્યુ આપણને ખબર છે, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન છે કોયડા નંબર 2.10, હાઇડ્રોજન પરમાણુમાં n=5 થી n=2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. એટલે બે ક્વેશ્ચન પૂછાયેલા છે, એક આવૃત્તિ મેળવવાની છે અને બીજું પૂછ્યું છે તરંગ લંબાઈ શું હોય, બરાબર. હવે જો ક્વેશ્ચન ધ્યાનથી સમજો, આપણે જે આગળ જે સૂત્રો ભણી ગયા, બરાબર, એક તરંગ લંબાઈવાળું સૂત્ર અને બીજું આવૃત્તિવાળું, આ બંને સૂત્રો ઉપરથી જ આ એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. આ સૂત્રો તમને ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવી જશે. બીજું જો રકમમાં શું કીધું છે, એક હાઇડ્રોજન પરમાણુ આપેલો છે તેમાં 5મી કક્ષાથી બીજી કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન, એનો મિનિંગ શું થાય, બે કક્ષા આપેલી છે, બરાબર. એક છે બીજી કક્ષા છે, એક કઈ આપેલી છે, 5મી કક્ષા. શું કીધું રકમમાં, ધ્યાનથી સાંભળો, 5 થી 2 કક્ષામાં સંક્રાંતિ થાય છે. એનો મિનિંગ એમ કે અહીંયા ઇલેક્ટ્રોન છે 5મી કક્ષામાં છે અને સંક્રાંતિ થઈને ક્યાં આવે છે, બીજી કક્ષામાં આવે છે. તો એનો મિનિંગ એમ થાય તમારી પ્રારંભિક કક્ષા કઈ થશે, તો કે 5મી, અને અંતિમ કક્ષા કઈ થશે, બીજી. તો આપણે લખી નાખીએ, જો પ્રારંભિક કક્ષા, કેમ કે 5મી કક્ષામાંથી ક્યાં આવે છે, બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે, બરાબર. પહેલાં આપણે કંઈક એવું જોતા કે બીજી કક્ષામાંથી માનો કે 5મીમાં થતી હોય તો પ્રારંભિક કક્ષા બીજી થાય અને અંતિમ કક્ષા 5મી થાય. પણ અહીંયા પહેલેથી જ કીધું કે 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, એટલે પહેલાં આવશે પ્રારંભિક કક્ષા, આવશે પ્રારંભિક કક્ષા કઈ થશે ભાઈ, પ્રારંભિક કક્ષા થશે 5મી, બરાબર. પ્રારંભિક કક્ષા માટે આપણે સંજ્ઞા લખશું એન ઓફ આઈ, જે કેટલામી છે, 5મી કક્ષા. અને અંતિમ કક્ષા કઈ થશે, અંતિમ કક્ષા, ફાઇનલ કક્ષાને આપણે કહીએ છીએ એન ઓફ એફ, બીજી કક્ષામાં આવે છે ને, તો એન ઓફ એફ શું થશે, 2 થશે. હવે જો પહેલાં આપણે શું કરીએ, આ 5મી કક્ષા અને બીજી કક્ષા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી લઈએ. તો પહેલાં આપણે મેળવીએ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, તો એને આપણે શું કહેશું, E2, અને 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાને E5.
એ શું મળે એ આપણે જોઈએ. તો જુઓ આની ટોટલ બે મેથડ છે આપણી પાસે, બે સૂત્રો છે કે ઈ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ, અને બીજું સૂત્ર છે રીડબર્ગના અચળાંકવાળું, ઈ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ -રીડબર્ગ અચળાંક ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. બરાબર, અહીંયા રીડબર્ગના અચળાંકની વેલ્યુ મૂકશું, રીડબર્ગનું અચળાંકની વેલ્યુ શું છે કે તો કે 2.18 × 10⁻¹⁸ જૂલ. બરાબર, તમારે પહેલું સૂત્ર મૂકો તો તમારો આન્સર બધા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે, અને બીજું મૂકશો તો બધા આન્સર કેમાં મળશે, જૂલ એકમમાં મળશે. આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર મૂકો, ઈ ઓફ એન એટલે કે ઉર્જા તફાવત તમને જે છેલ્લે મળવાનો છે એ તો સેમ જ આવવાનો છે. બરાબર, વધારે ઇઝી શું પડે, જો આ સૂત્ર વધારે ઇઝી પડે. બરાબર, પછી ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવી નાખો, કેમ કે મોસ્ટ ઓફલી બધા આન્સર છેલ્લે કેમાં લાવવા પડે, જૂલ એકમમાં લાવવા પડશે. આપણે સ્ટાર્ટ કરીએ, જો બંને રીતથી આપણે ગણીએ. પહેલું આપણે પહેલે સૂત્રના રીતથી ગણીએ તો આપણે બીજી કક્ષાની ઉર્જા મેળવીએ તો ઈ ટુ. બરાબર, બીજી કક્ષાની ઉર્જા શું થાય તો એનું સૂત્ર શું થશે, -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર. હાઇડ્રોજન એક હોય છે ને, ઝેડની વેલ્યુ એક હોય એટલે ઝેડ સ્ક્વેરની વેલ્યુ એક થાય, તો અંશમાં આવશે એક છેદમાં એન સ્ક્વેર. હવે જો તો એન એટલે કેટલામી કક્ષા થશે, બીજી કક્ષાની ઉર્જા મેળવે છે એટલે બીજી કક્ષાની ઉર્જા એટલે કે એનની વેલ્યુ બે થાય, તો બેનો વર્ગ કેટલો થાય, 4. તો જો આપણે આવી ગયું છે, આ વેલ્યુ તમને યાદ જ બહુ ઇઝી પડે. હાઇડ્રોજનની ચોથી કક્ષાની ઉર્જા શું હોય છે ને ઇક્વેશન, તો -13.6 × 4 કરો, આન્સર શું આવે જુઓ તો, -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બીજી કક્ષા માટેની ઉર્જા મળી ગઈ. એવી જ રીતે આપણે પાંચમી કક્ષા માટે ઉર્જા મેળવીએ, -13.6 × 1/5 કેટલો થશે, 25. બરાબર, પાંચમી કક્ષાની ઉર્જા મેળવી છે ને, એન એટલે શું, કક્ષાનો ક્રમ. અહીંયા પાંચમી કક્ષા છે, 13.6 × 25 કરો, આન્સર શું આવે, 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો હવે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું લખશું, અંતિમ માઇનસ પ્રારંભિક થાય, અંતિમ કક્ષા માઇનસ પ્રારંભિક કક્ષા. તો આના માટે અંતિમ કક્ષા કઈ છે જુઓ તો, અંતિમ કક્ષા બીજી છે એટલે આપણે લખીએ ઈ ટુ માઇનસ પ્રારંભિક કક્ષા ઈ ફાઈ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઈ ફાઈ માઇનસ ઈ ટુ ન લખતા, કારણ કે પાંચમી કક્ષા છે પ્રારંભિક છે. આ કઈ છે, પ્રારંભિક કક્ષા છે. ઇલેક્ટ્રોન અત્યારે પાંચમી કક્ષામાં હતો, આવ્યો કેમાં, બીજી કક્ષામાં, તો એ આપણા માટે અંતિમ કક્ષા બને. તો બંને વેલ્યુ મૂકી દઈએ, જો ઈ ટુની વેલ્યુ છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, માઇનસ ઈ ફાઈની વેલ્યુ -0.54, માઇનસ માઇનસ પ્લસ 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો -3.4 + 0.54, આમાં કઈ કિંમત મોટી છે, તો કે -વાળી કિંમત મોટી છે એટલે આન્સર માઇનસમાં જવાનો છે. -3.4 + 0.54 એટલે આન્સર શું આવશે જુઓ તો, આન્સર આવશે 2.86 ઇલેક્ટ્રોન વોલ્ટ, -2.86 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો ભાઈ આની આપણે આન્સર જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવ્યું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં નથી જોતો, જૂલમાં જોતો છે, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻¹⁹ જૂલ થાય. બરાબર, અહીં એક ન લખો, હાલો એક તો હોવાનો છે, તો ઇવી તમને જ્યાં દેખાય ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું લખાય, ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ 1.6 × 10⁻¹⁹ લખી શકો. અહીં તમને ઇલેક્ટ્રોન વોલ્ટ દેખાય છે, કાઢી નાખો, એની જગ્યાએ શું મૂકાય, 1.6 × 10⁻¹⁹ જૂલ. બરાબર, એકમ કેમાં ફરી જશે, જૂલમાં, એટલે 2.86 × 1.6 કરો, ચાલો શું આન્સર આવે છે જુઓ, -4.578 -4.578 × 10⁻¹⁹ જૂલ. તો જુઓ અહીંયા આપણને શું મળી ગયું, ડેલ્ટા ઈ મળી જશે ને, ઉર્જામાં થતો તફાવત, ડેલ્ટા ઈ -4.578 × 10⁻¹⁹. તો અહીંયા આપણે એક આન્સર લખી નાખીએ, જો ડેલ્ટા ઈની વેલ્યુ આપણને મળી ગઈ છે, ડેલ્ટા ઈ -4.578 × 10⁻¹⁹. આ વાત થઈ પહેલા સૂત્રનો ઉપયોગ કરીને મેળવેલો. હવે વાત કરીએ બીજા સૂત્રની, જો આની આજ તમે આ સૂત્રનો ઉપયોગ કરો અથવા બીજા સૂત્રનો કરો, હું અહીંયા બંને સૂત્રથી તમને ગણાવું છું. બરાબર,
એટલે તમને ખ્યાલ આવે આન્સર તો આ જ આવવાનો છે. ગણીએ જો બીજું સૂત્ર, બીજા સૂત્ર પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરીએ તો જો આ બીજું સૂત્ર શું આવશે, E ઓફ n, એટલે બીજી કક્ષા માટેની વાત કરીએ તો E ઓફ 2 શું આવે જો, તો માઇનસ રીડબર્ગ અચળાંક, એટલે કે માઇનસ રીડબર્ગ અચળાંક ગુણ્યા ઝેડ સ્ક્વેર. ઝેડ સ્ક્વેરની વેલ્યુ કેટલી થવાની, એક જ થવાની, છેદમાં એન સ્ક્વેર. બીજી કક્ષા માટે આપણે શું લખશું, 4 લખાય આ રીતે. એવી રીતે બીજા માટે વાત કરીએ જો, અથવા તો આ સૂત્ર તમારે ન મૂકવું હોય તો બીજું સૂત્ર આપણે મેળવેલું છે ને, બીજું સૂત્ર શું મેળવેલું છે જો, ઉર્જામાં થતો ડાયરેક્ટ તફાવતનું સૂત્ર છે ને આપણી પાસે, ઉર્જામાં થતો ફેરફાર અથવા તો તફાવત, એનું સૂત્ર આપણે મૂકીએ. શું સૂત્ર હતું યાદ કરો જો, ડેલ્ટા ઈનું સૂત્ર હતું. ડાયરેક્ટ ડેલ્ટા ઈ મળી જાય આપણને. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળા કાઉન્સમાં આવશે 1/ni² / (nf²). છે આ રીત બરાબર. આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકી દઈએ જો, ni એટલે પ્રારંભિક કક્ષા છે એટલે 5, nf એટલે અંતિમ કક્ષા. આ મહત્વના બે પોઈન્ટ છે, આમાં જો ગોટાળો કરશો એટલે આન્સરમાં પ્લસ માઇનસમાં ભૂલ આવે બરાબર. રીડબર્ગ અચળાંકની વેલ્યુ અત્યારે આપણે મૂકતા નથી, એમ નમ રહેવા દો. 1/ni² ni વેલ્યુ 5 એટલે 5 વર્ગ કેટલો થાય, 25 માઇનસ nf એનો સ્ક્વેર, 2 વર્ગ કેટલો થાય, 4. તો 4 અહીંયા જાય, 25 અહીંયા જાય, 25 × 100, 25 × 4 એટલે આપણે શું કરશું બરાબર, 100 મળી જાય ને. સામાન્ય તમને લસા લેતા આવડવું જોઈએ. શું આવે, રીડબર્ગ અચળાંક 4 - 25/100. 4 - 25/100, 4 માંથી 25 જાય એટલે કેટલા વધે, -21 વધે, છેદમાં 100 એટલે શું થાય, -21/100 એટલે -0.21 લખાય. લખાય ને, બે આંકડા પછી પોઈન્ટ આવી જાય ને, એટલે શું થઈ જાય તો રીડબર્ગ અચળાંક ગુણ્યા -0.21. હવે રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકી દઈએ, 2.18 × 10⁻¹² ગુણ્યા માઇનસની હું આગળ લખી નાખું છું 0.21, એટલે 2.18 × 0.21 કરો, શું આન્સર આવે છે જો, 2.18 × 0.21 એટલે આન્સર આવશે -0.4578, -0.4578 × 10⁻¹ કેટલી છે, -18. બીજું તમને ખ્યાલ છે જો, રીડબર્ગ અચળાંકની વેલ્યુ જૂલમાં હોય એટલે આન્સર આપણો કેમાં આવશે, જૂલમાં. હવે એક કામ કરીએ, એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ તો શું આવશે, -4.578 ગુણ્યા જમણી સાઈડ પોઈન્ટ ખસો એટલે 1 ઘાત હજી માઇનસ થાય, -18 ની જગ્યાએ કેટલા થાય, -19 ઘાત. તો જો ડેલ્ટા ઈ તમને આ રીતે પણ મળે, બે રીતે મેળવીશું બરાબર. આ બીજી મેથડથી વધારે શોર્ટ પડે, કારણ કે પહેલી મેથડમાં શું થાય તો કે આ બીજી કક્ષાની ઉર્જા મેળવી, પાંચમી કક્ષાની ઉર્જા મેળવી, પછી એની બાદબાકી કરી, આમાં ડાયરેક્ટ સીધે મૂકવાની જ રહે વેલ્યુ. તો આ બીજી જે વેલ્યુ છે જો જૂલમાં ડાયરેક્ટ આપણને આન્સર મળે, આગળની જે મેથડ હતી એમાં આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળતો હતો, એને પહેલાં આપણે જૂલમાં ફેરવવો પડે. જો આન્સર તો આ જ આવ્યો ને, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -4.578 × 10⁻¹². મેં તમને બંને મેથડ કરાવી, વધારે પ્રિફર કઈ કરવાની હશે, બીજી મેથડ આપી છે એ પ્રિફર કરજો. ઉર્જામાં થતો તફાવત તમે આ સૂત્રની મદદથી મેળવજો, જૂલ એકમમાં મળશે. પહેલાં સૂત્રની મદદથી જેને વધારે ઇઝી લાગતું હોય તો પહેલાં સૂત્રવાળું જે મેથડ છે એનાથી પણ તમે મેળવી શકો બરાબર. તો આપણને શું મળી ગયું, તો કે બે કક્ષકો વચ્ચેનો ઉર્જા તફાવત મળી ગયો, કે જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ પામે છે બરાબર, ત્યારે ઉર્જા તફાવતની વેલ્યુ મળી ગઈ. હવે આપણે મેળવશું કેટલી તરંગ લંબાઈ અને આવૃત્તિ, આ બંને શું હશે બરાબર. હવે તમારા માટે આ ક્વેશ્ચન ઇઝી બની જાય જો, ડેલ્ટા ઈની વેલ્યુ મળી ગઈ છે. આપણી પાસે એક સૂત્ર છે કે ડેલ્ટા ઈ ઉર્જામાં થતો તફાવત એચ ન્યુ જેટલો હોય, તો આવૃત્તિ મેળવવી છે તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે એચ છે એના છેદમાં ઉયો થશે. ડેલ્ટા ઈની વેલ્યુ કેટલી છે, તો કે -4.578 × 10⁻¹² જૂલ,
भाई जी प्लांक अचलांक 6.626 गुणिया 10^-34 खात जूल इंटू सेकेंड, तो जूल जूल अँ कैंसल थे सैकेंड पर आवृत्ति की वेल्यू तमने अँ मिली जाए के जो तो माइनस में आश 4. एक काम कराए जो डेल्टा ई वेल्यू अँ जैसे तब मूको तरह माइनस प्लस ने ध्यान में लेवाय नहीं बराबर, ऊर्जा तफावत वक्त आवृत्ति मेलो तरह माइनस में वेल्यू मुकाय नहीं, एक खास ध्यान रख बराबर। तो 4.578 भाई 6.626 करशो बराबर आंसर आश 0.6709 गुण्या माइनस 34 ऊपर जैसे એટલે શું થાય 10^15 થશે 10^15 સેકન્ડ ઇન્વર્સ 10^15 સેકન્ડ ઉપર ગયો એટલે કેવો થઈ જશે સેકન્ડ ઇન્વર્સ। આ તમને જો આવૃત્તિ મળી ગઈ તો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો બરાબર। એક આંકડા પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ તો 6.909 × 10^14 સેકન્ડ ઇન્વર્સ, જમણી સાઈડ પોઈન્ટ ખસે એટલે એક ઘાત ઓછી થાય માઇનસ વન ઘાત થાય ને 15 - 1 એટલે 14 થઈ આવૃત્તિ મળી ગઈ સેકન્ડ ઇન્વર્સમાં અથવા તો હર્ટ્ઝ એકમમાં લખી શકો। આવૃત્તિ મળી ગઈ તો તમને હવે તરંગ લંબાઈ મળી જાય જો, કારણ કે આપણી પાસે એક સૂત્ર છે જો પ્રકાશનો વેગ આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર, તમારી પાસે સીની વેલ્યુ પણ છે આવૃત્તિની વેલ્યુ પણ છે, તો લેમ્ડાને તમે સૂત્ર ન કરતા બનાવી દો તો સૂત્ર કંઈક આવું બને કે લેમડા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ છે આના છેદમાં છે એટલે સી અપોન ન્યૂ બરાબર, સીની વેલ્યુ લખીએ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ બરાબર, છેદમાં આવશે ન્યૂની વેલ્યુ, ન્યૂની વેલ્યુ તમને મળી ગઈ છે 6.909 × 10^14। હવે જો અહીં ધ્યાન રાખો મીટર પ્રતિ સેકન્ડ અથવા તને કઈ રીતે લખાય મીટર સેકન્ડ ઉપર જાય સેકન્ડ ઇન્વર્સ, તો મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ હું આ રીતે લખું છું મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, ન્યૂની વેલ્યુ 6.909 × 10^14 સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે તો તરંગ લંબાઈ તમને મળશે જો લેમડા ઇઝ ઇક્વલ ટુ 3/6.909 કરો આન્સર શું આવે છે જો 3/6.909 0.43421 × 10^-6 મીટર બરાબર, આવો આન્સર આવે છે। આ 14 ઉપર જશે ને એટલે માઇનસ થશે એટલે શું થઈ જાય 10^-6 મીટર। એક કામ કરીએ આપણે અહીંયા 10^-6 છે ત્યાં 10^-9 લાવી દઈએ, કેટલી લાવી છે 9 એટલે 6 પછી 7, 8 અને 9 માઇનસ 3 હજી કરવા પડે ને, અહીંયા 10^-6 છે મારે અહીં 10^-9 લાવે તો હજી માઇનસ 3 કરવા પડે તો શું થાય 10^-9 થાય। આ માઇનસ 3 કઈ રીતે આવે તો કે 3 પોઈન્ટ જમણી બાજુ ખસે તો માઇનસ 3 આવે, તો 3 પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ આ પહેલો બીજો અને ત્રીજો, તો આન્સર શું થઈ જાય 434.21 લેમડા ઇઝ ઇક્વલ ટુ 434.21 ગુણ્યા તમે 3 ડગલા જમણી બાજુ આગળ વધ્યા, જમણી બાજુ માઇનસ ઘાતનો વધારો થાય એટલે 3 ડગલા વધ્યા એટલે માઇનસ 3 થાય, માઇનસ 6 અને માઇનસ 3 એટલે ટોટલ થઈ ગઈ −9 મીટર। હવે તમને ખ્યાલ છે જો 10^-9 એને તમે નેનો બોલો છો બોલો ને, તો 10^-9 જે દેખાય ત્યાં એન મૂકી દો તો આન્સર શું બની જાય જો 434.21 10^-9 દેખાણો શું મૂકી દો નેનો મીટર, તો હતા જ ને તો તરંગ લંબાઈ તમને મળી ગઈ 434.21 નેનોમીટર। તો આ બીજો ક્વેશ્ચન એ સોલ્વ થઈ ગયો, આવૃત્તિ પણ તમને મળી ગઈ બરાબર, આવૃત્તિ આ પહેલો આન્સર આ કયો થઈ ગયો આવૃત્તિ મેળવો આ પહેલો આન્સર, તરંગ લંબાઈ મેળવો આ બીજો આન્સર। તો આ દાખલો સાવ ઇઝી છે, તમને સૂત્રો આવડતા હશે તો આ એક્ઝામ્પલ આવડશે, એટલે આ મોસ્ટ ઓફલી આ ચેપ્ટરમાં જો એક્ઝામ્પલ આ જે ક્વેશ્ચનો આવે છે એ સૂત્રો તમને આવડશે તો સાવ ઇઝીલી સોલ્વ થવાના છે, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું કે રોજે જેટલા બને એટલા સૂત્રોનું રિવિઝન કરવું, અને એવું લાગે તો સૂત્રની એક અલગ બુક પણ બનાવી નાખવી, એટલે આ ચેપ્ટરમાં બહુ વધારે સૂત્રો આવે છે બરાબર, એટલે સૂત્રો તમને યાદ હશે તો આ ચેપ્ટરમાં કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય કે દાખલાઓ તમને પૂછાશે દાખલા તમે ઇઝીલી સોલ્વ કરી શકશો।
तो आज आप अहीं सुधी राखी।